नमस्ते बाळकू, कक्षा 3 विषय हिंदी अभिनव प्रवेशिका, प्रकरण 24 भारतीय महीने। भारतीय महीने यानी कि भारतीय महीना, गुजराती महीना, जैसे कि कार्तक, माघसर, पौष, महाफागण जैसे वर्ष के भारतीय महीनों के हिंदी और गुजराती नाम इस प्रकार है। तो वर्षना, आखा वर्षना गुजराती अने हिंदी वर्षना महीनाना नाम आपेला छे। महीनाना नाम एटले के कार्तक, माघसर, पौष आपणे गुजरातीमां बोलीए तेवी रीतना हिंदीना पण अहींया आपेला छे। आपणे जेवी रीतना आगळ अठવાડિયાના નામ જોયા, વારના નામ જોયા, તેવી રીતના હવે આપણે અહીંયા મહિનાના નામ જોવાના છે કે એક મહિનામાં જેવી રીતના ઘણા બધા વારો આવે તેવી રીતના એક મહિનામાં શું આવે। તો કાર્તક, માગસર, ત્રીજો મહિનો થાય પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો। તો આ થયા ગુજરાતીના વર્ષના। તો હવે આપણે આ કાર્તકને હિન્દીમાં શું કહેવાય તે જોશું। કાર્તિકા, કાર્તિક કા મતલબ હે કાર્તક। માગસિર્સ યાની કે માગસર, પોષ એટલે પોષ, માઘ, માઘ યાની કે મહા। તમારે આ હિન્દી નામને ધ્યાનથી સાંભળવાના છે અને મારી સાથે બોલવાના પણ છે કે હિન્દી ને કઈ રીતના બોલાય અને હિન્દીનો ગુજરાતી શું થાય। ફાલ્ગુન, ફાલ્ગુન યાની કે ફાગણ મહિનો। ચૈત્ર, ચૈત્ર ને ગુજરાતીમાં પણ આપણે ચૈત્ર જ કહીએ છીએ। ત્યારબાદ છે વૈશાખ, વૈશાખ ને ગુજરાતીમાં વૈશાખ કહેવાય। જ્યેષ્ઠ, જ્યેષ્ઠ યાની કે જેઠ। આષાઢ, આષાઢનો મહિનો। અષાઢ, શ્રાવણ, શ્રાવણને ગુજરાતીમાં કહેવાય શ્રાવણ। આગળ છે ભાદ્રપદ, ભાદ્રપદ યાની કે ભાદરવો। આશ્વિન, આશ્વિન એટલે કે આસો મહિનો। તો આવી રીતના થયા ગુજરાતી અને હિન્દીના આખા વર્ષના મહિના જે આવે પાર તે નામ આપણે અહીંયા બોલ્યા। તો ફરીથી આપણે એકવાર બોલશું હિન્દીમાં માત્ર નામ। કાર્તિક, માર્ગશીર્ષ, પોષ, માઘ, ફાલ્ગુન, ચૈત્ર, વૈશાખ, જ્યેષ્ઠ, આષાઢ, શ્રાવણ, ભાદ્રપદ, આશ્વિન। ગુજરાતીમાં બોલીશું કાર્તક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો। હવે આપણે મહિનાના નામ જોયા, 12 મહિના જોયા વર્ષના। તો હવે તેના આધારે આપણે સ્વાધ્યાય જોવાનું છે। પઢોર લીખો, તો અહીંયા નીચે આપેલા છે મહિનાના નામ, તેને આપણે વાંચવાના છે અને ત્યારબાદ નીચેની ખાલી જગ્યામાં તેને ફરીથી લખવાના છે। જેસે ઇધર દિયા ગયા હૈ કાર્તિક, તો હમ ઇધર લિખેંગે કાર્તિક। આવી જ રીતે